મહેસાણા કલેક્ટર કચેરીએ વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ યોજાયો હતો. મહેસાણા જિલ્લાની 608 ગ્રામ પંચાયતની અંદર આપણે 75 ગ્રામ પંચાયતની 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા એ માટે 45,600 ખેડૂતોનો લક્ષ્યાંક રાખેલો છે. એના સામે અમે 45,178 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે અને અત્યાર સુધી 1,16,699 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપેલી છે. અમે છેલ્લા 1 મેથી ક્લસ્ટર બેઝ તાલીમો શરૂ કરેલી છે અને મહેસાણા જિલ્લાને 63 ક્લસ્ટરમાં વિભાજિત કરી અને ક્લસ્ટર દીઠ એક એક ખેડૂતને માસ્ટર ટ્રેનર તરીકે બનાવ્યા છે. સાથે એક અમારો સ્ટાફ ટેકનિકલ માસ્ટર તરીકે રહે છે અને એ બંને જે 2432 તાલીમોનો લક્ષ્યાંક અમે રાખેલો હતો એના સામે 2068 તાલીમો એમને પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને આપેલી છે ગામે ગામ ફરીને. અને ગ્રામ પંચાયત દીઠ 4 તાલીમ આપવાનો અમારો લક્ષ્યાંક છે, એટલે ઓછામાં ઓછા 100થી વધારે ખેડૂતો આ તાલીમોની અંદર સમાવેશ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા થાય. અત્યાર સુધી આપણે 75થી વધારે ખેડૂતો જે ગ્રામ પંચાયતોમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે એવા 412 ગામ છે અને એ પણ દિવસે દિવસે વધી રહ્યા છે. અને તાલીમોના કારણે અને ખેડૂતો એકબીજાના પ્રાકૃતિક ખેતી જે કરે છે એ જોઈને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળતા થયા છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વેચાણ માટે પણ આપણે અહીંયા પ્રયત્નો કરેલા છે. 3 એફપીઓ બનાવેલા છે. દૂધસાગર ડેરીનું 2 કેન્દ્રો શરૂ થયેલા છે, જેમાં એક મહેસાણા છે અને પંજાબ માર્કેટ એટલે સાથે દૂધસાગર ડેરીનું કેન્દ્ર શરૂ થયું. એઓ પ્રાકૃતિક ખેતીની પેદાશ ખરીદી અને વેચાણ કરે છે. એક પ્રાઇવેટ ખેડૂત પ્રગતિશીલ ખેડૂતે ત્રિવેણી પ્રાકૃતિક ફાર્મ તરીકે વિજાપુરની અંદર એક ફાર્મ શરૂ કરેલું છે અને બીજા એફપીઓ પણ આના માટે તૈયાર થઈ રહ્યા છે, જેઓ પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરશે. ખેડૂત મિત્રો, આપની પસંદગીના કપાસ, મગફળી, એરંડા તેમજ તમામ શાકભાજીના બિયારણો વધારે ઉત્પાદન માટેની માહિતી સાથે મેળવવાનું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે કે રવિ બીજ કેન્દ્ર બલરામ કોમ્પ્લેક્સ 2 ICICI બેંક પાસે સ્ટેશન રોડ ભુજ કચ્છ. સંપર્ક નંબર 9852252516, 9877953590.